સુરેન્દ્રનગરમાં 10 ગેસની બોટલ ફાટતા બ્લાસ્ટની ઘટના સામે આવી છે. રતનપર વિસ્તારમાં બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ. આજુબાજુના મકાનોની દિવાલો પણ ફાટી ગઈ. રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર ભરેલી હાલતમાં હતા. અચાનક ગેસ બ્લાસ્ટ થતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. કઈ રીતે અહીં એકાએક એક રહેણાંક મકાનમાં બ્લાસ્ટ થયો હતો. અહીં એકી સાથે 10થી વધારે ગેસના સિલિન્ડર મૂકવામાં આવ્યા હતા, એલપીજી ગેસના સિલિન્ડર, જે અચાનક બ્લાસ્ટ થયો હતો. વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મયુર, બ્લાસ્ટની ઘટના સામે આવી છે, એલપીજી ગેસના સિલિન્ડર, પણ એક સાથે આટલા બધા સિલિન્ડર અહીં કેમ મૂકવામાં આવ્યા હતા? આ તો રહેણાંક મકાન હતું. ચોક્કસ નિધિ, આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના રતનપુર વિસ્તારની અંદર કહી શકાય કે સાવ સાંકડા વિસ્તારની અંદર કે સાંકડી ગલીઓની અંદર કોઈ નિયમ કે કાયદેસર રાખતા હોય એવું પહેલી નજરે જ લાગતું નથી કે ગેરકાયદેસર અહીંયા કોઈ ગેરકાયદેસર રીતે ધંધો કરતા હોય તેવું હાલ પ્રાથમિક નજરે લાગી રહી છે. અને જે બાટલા જે ફાટવાની વાત કરી તો જે ઘટના સ્થળે તાત્કાલિક જ જોરાનગર પોલીસ તેમજ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને હાલ તપાસનો વિષય કરી અને તપાસ ચલાવી રહ્યા છે. પણ જોઈએ કે એક એવા રેસિડેન્ટ એરિયાની અંદર કે છાપરા નડિયાવાળા મકાનમાં જે એટલે બાટલાઓ ફાટવામાં આવ્યા છે તે આજુબાજુનો એક ભીડભાડ વાળો વિસ્તાર છે, એટલે ગેરકાયદેસર હોય એવું હાલ જાણવા મળ્યું છે અને પોલીસ વધારે તપાસ ચલાવી રહી છે. મયુર, આ ઘટનામાં કોઈ જાનહાનિ? ચોક્કસ, આપણે સીધી વાત કરી તો જે બ્લાસ્ટ થયો છે આપણી પાસે એક વિડીયો આવેલો છે, જે એક્સક્લુઝિવ વિડીયો કહી શકાય કે જે બાટલો ફાટે છે એની અંદર જે મકાનના જે નડિયા ને એ લોકોને બે ત્રણ જણાને દૂર સુધી ગલીમાં બધે પડ્યા અને વાગવાનો બનાવ બન્યો ને એક જણાને થોડી ગાર લાગી જતા જે પાછળ એના ઘરમાં રહેતા હોય તેને માથાના ભાગે ત્યાં થોડું હાલ દાઝી જતા એને સારવાર હેઠળ છે. જી બિલકુલ મયુર, પૂરી માહિતી માટે આભાર. તો હાલ તો આ વિડીયો ઝી 24 કલાકના હાથે લાગ્યો છે, જેમાં જોઈ શકાય છે કઈ રીતે બ્લાસ્ટની ઘટના સામે આવી છે. સમગ્ર મામલાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું. આગને બુઝાવી લેવામાં આવી છે. બાટલા પર પાણી રેડીને ત્યાં બાટલા પાણીના ટાંકામાં પણ નાખી દેવામાં આવ્યા છે, જેથી વધુ કોઈ જાનહાનિ ન થાય. પરંતુ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આખરે અચાનક ગેસના બાટલામાં બ્લાસ્ટ કેમ થયો તે હવે તપાસનો વિષય છે અને તે મામલે તપાસ પણ ચલાવવામાં આવી રહી છે.